નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ગિરીશ કોટેચા જોડાયા છે, કારણ કે જૂનાગઢમાં હવે જે અંબાજી મંદિરની ગાદીનો વિવાદ છે એને ક્યાંક રાજનૈતિક તૂલ પણ પકડ્યું છે, કારણ કે મહેશ ગિરી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા ગિરીશ કોટેચા ઉપર, આજે એમનો જવાબ આપ્યો છે. ગિરીશભાઈ, જે આરોપ લાગ્યા છે અને એમાં પણ મહેશ ગિરી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે, આ ગાદીનો વિવાદ હવે એક રાજનીતિક સ્વરૂપ લઈ રહ્યો છે. બેન, એ વાત તો જે રાજકીય આરોપ લગાવ્યા એ મેં 2-3 દિવસ પહેલા એક વિડીયો આપ્યો હતો કે ભાઈ આ જૂનાગઢની ધરતી છે એ સંતસુરાની, સાધુની, અહીંયા નરસૈયાની નગરી છે, મા અંબા બિરાજે છે, તો આ શોભતું નથી. એ કેવું એટલા માટે પડ્યું બેન કે જ્યારે એ ખબર પડી કે ગોકુલ હોસ્પિટલમાં 1.5 વાગે જેમ ક્રિમિનલ માણસો જાય એ રીતે મહેશગીરી 8-10 જણાને લઈને ગયો, વિડીયોવાળાને લઈને ગયો અને અંદર જઈને એમ કે મને સાઇન સિક્કા કરી દીધા. જે પથારી અવસ્થામાં છે, આઈસીયુ વિભાગમાં છે, એને ન બાપુ બેન મહેશગીરીને, ન બાપુ તનસુખગીરી, અરે કોઈ જાતના સંબંધ અને ઘાયેગા. કારણ કે એટલા માટે તેને અંબાજીની બહુ મોટી આવક છે, આ વાતની ખબર પડી. પછી બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુ છે, એને કોક ચેલાને બેહાડી દીધો છે. હા, તો એના માટે થઈ અને મેં એક નિવેદન દીધું હતું કે આવું ન થવું જોઈએ. આખા દેશની અંદર જૂનાગઢ અને આખા વિશ્વમાં બદનામ થયું છે, આ સાધુ સંતોને શોભે જ કરું. આ નિવેદન મેં પોઝિટિવ આપ્યું હતું કે હું બે સંતોને રિક્વેસ્ટ કરું કે જેના ઘરમાં મૃત્યુ થયું છે એની તો લાજ રાખો તમે. 50 વર્ષથી માં અંબાની જે સેવા કરવા ગયા, તો 50 વર્ષથી જે માં અંબાની સેવા કરવા ગયા છે એનો પરિવાર ત્યાં રહી છે ભીડભંજનમાં, અને તમે ગાયકા એવું નક્કી કરી લો કે આ જગ્યા મારી છે અને હું એનો ચેલો થઈ જાઉં. એના માટે મેં પોઝિટિવ બેન નિવેદન આપ્યું હતું કે તમે બે સંતો, તમને સંત હું કામ કહીશ ખબર, તમે ભગવા કપડા પહેરો જ ને, તો તમે ત્યાં જઈને એના કુટુંબ પાસે તો જાઓ, એને આશ્વાસન આપો, એની વિગત જાણો કે ભાઈ તમે આ શું કામ એને આવું કરો છો. એટલે એ મેં નિવેદન આપ્યું બેન. પછી મહેશગીરી એની આખી હિસ્ટ્રી મેં આજે બધી ન્યૂઝ ચેનલ આવી બોલે, મને સારા સમાચાર એટલા આવ્યા અત્યારે કે પત્રકાર પરિષદમાં ખબર પડી કે જૂનાગઢના કલેક્ટરે 3 જગ્યામાં મામલતદારની નિમણૂક કરી નાખી અને બહુ સારું થયું આજે થયું ને. કારણ કે જગ્યા પડાવી કોઈની લેવી, અને જે જગ્યાએ વહીવટી તંત્ર આ સોમનાથ મંદિરની અંદર આટલી આવક થાય ને, એ બધું કલેક્ટરના હસ્તક થાય છે અને પૈસા 1-1 રૂપિયો સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં અને સોમનાથ મંદિરના વિકાસમાં વપરાય છે. હું તો જૂનાગઢના કલેક્ટરને પણ સલામ મારું છું કે આજનો નિર્ણય છે ને, હવે જે આવક થાય ને એમાં ભવનાથનું અને માં અંબાનું બરાબર ડેવલપમેન્ટ થાય. એટલે આવા વિવાદ ઉભા કરવા. પણ ગિરીશભાઈ, સવાલ એ છે કે વિવાદની વાત તમે કરી રહ્યા છો, પણ અહીંયા વિવાદ કરતા પણ આરોપ સીધા લગાવવામાં આવે છે. બેન સાંભળો, આ માણસની ટેવ એવી છે, હું તમને એની હિસ્ટ્રી કહી દઉં. કમંડલ કુંભમાં અમૃતગીરી બાપુ હતા કે જેને વિશ્વના એમ માનતા હતા કે આના જેટલો કોઈ મોટો સંત નથી, એની જગ્યા આને કબજે કરી લીધી બરાબર. એ ત્યારે ત્યાં ચેલા તરીકે હતો અને એણે બાપુ પાસે સાઇન સિક્કા કરાવ્યા જે ખબર નથી, એની એણે સાઇન કરાવી લીધી. પછી એની પાસે કમંડલ કુંભ, પછી દત્તાત્રેય, અને પછી એક ભેસાળમાં છે રાણપુરની જગ્યા, આ 3 જગ્યા એના હસ્તક હતી. એ સમય દરમિયાન એને શ્રી શ્રી રવિશંકરના ક્યાંથી કોન્ટેક્ટમાં આવ્યા અને એને ત્યાં દિલ્હીના સાંસદ બનાવ્યા. અહીંથી ને ભગવા કપડાં પહેરીને ગયો હતો અને ત્યાં જઈને પેન્ટ શર્ટ એ બધા હું ફોટા તમને મોકલાવીશ તેવી ત્યાં મજા કરી. ત્યાંથી ને શ્રી રવિશંકરે એના આશ્રમમાંથી આ માણસને કાઢી મૂક્યો, ભાજપે પાછી એને ટિકિટ નો આપી અને એ પછી જૂનાગઢ આવ્યા. બેન 2 વર્ષમાં આમાં ઘણા જોડાયેલા છે. જે ભૂતનાથ મંદિરનો કબજો દીધો ને, એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે. ભૂતનાથ મંદિરના જે સંત હતા એ પણ 90 વર્ષની ઉંમરના હતા. જ્યારે અમે ત્યાં બેસણું કે હોય ને ભૂતનાથ મંદિરે જાય ને, ત્યારે 5 મિનિટ એને પગે લાગવા જતા હતા. એ જગ્યામાં કઈ રીતે આ ભાઈ બેસી ગયો એ પણ નથી ખબર. જગ્યા ભૂતનાથ મંદિરમાં બેન મેં કોઈ દી નથી જોયા અને એ જગ્યાનો કબજો લીધો. હવે આ જગ્યાની ટેવ પડાવવાનો માણસ, મેં તમને પાછી હિસ્ટ્રી કહી દઉં કે પેલા વેલા અંબાજીમાં જે ગુરુ દત્તાત્રેય મંદિર કમંડલ કુંડના એ સાધુના ચેલા ભાઈના, પછી નીચે આવ્યા, પછી શ્રી રવિશંકર મહારાજના કોન્ટેક્ટમાં આવ્યા, એ પછી એને દિલ્હી લઈ ગયા ત્યાંના એ સાંસદ ભાઈના,
સાંસદ માંથી પાછા જુનાગઢ આવીને ભગવા કપડા પહેરી લીધા. તો આજે વિશ્વની અંદર આપણે ખાસ કરીને ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ હોય કે 10 સંસદ સભ્યો ભગવા કપડા પહેરીને સંસદમાં બે, આને તો જાતા વેત કપડા બદલી નાખ્યા. એટલે વેશભૂષા વાળો માણસ છે, કપડા બદલાવી નાખવાના, વા બેવાનું. આ બેન એક માસવતા બેન વૈદ કરીને આ હાટકેશ હોસ્પિટલ 10 રૂપિયા થી નક્કી કર્યું કે દર્દીના 10 રૂપિયા લેવા, અને એ ભૂતનાથની જગ્યા જે તે મંતે આપેલી આવતા વેત એને નોટિસ આપી આવ્યો કે તારી જગ્યા પાડી નાખજે, બાકી હું બુલડોઝર લઈને આવીશ. નેમિનાથની જગ્યા બેન અહીં જુનાગઢમાં જેમ ગિરનારમાં જાઓ ને તો નેમિનાથે પણ માત્ર ટકાવા જૈન લોકો જાય, એનો એક વિડીયો હું તમને મોકલાવીશ કે ન્યા આવે ને તેના માથા કાપી નાખજો. લા ક્રિમિનલ માણસ છે બેન, અને મારી ઉપર તો આક્ષેપ બેન, મેં સલાહારી આપી એટલે ને આ મારી કર્મભૂમિ છે બેન. સાધુ સંતો વચ્ચે હું મોટો થયો, હું આજે પણ ચેલેન્જ ફેંકીને કહું કે 101 જગ્યા આવે ભવનાથની, એમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો એ રાજકારણ છોડી દો. 101 સંસ્થામાં જોડાયેલો છે, જે સેવાકીય સંસ્થા છે, એમાં એક માણસ મારું એમ બોલે, અમારું બેન કુટુંબ જે આગળ આવ્યું જ ને, અમારું સંયુક્ત કુટુંબ મોટું, બધા ભાઈઓ મહેનત કરીને આગળ આવ્યા છે, અને આ મારા માટે ચીઠો ખોલીશ એમ કાલે બોલતો તો તું મારો હું ચીઠો ખોલાય, મારી જન્મ કુંડળી કાઢ લે, ચીઠો હું ખોલ. એને કાલે એમ કીધું કે ભવનાથ મંદિરમાં મેં ટ્રસ્ટી થવા માટે થી અરજી કરેલી છે. હાવ ખોટો માણસ છે. શેલજામાં જે પુનિત આશ્રમ ભવનાથ ની બેન 56 એકર જગ્યા છે ને, એ માની 68 એકર એની પોતાની જગ્યા છે પુનિત આશ્રમ ની, અને ત્યાં માણસો ધ્યાન કરવા જતા. એ માં એક વર્ષ માટે ભવનાથ નું એને હોયપુ ત્યારે એને પ્રસંગ સમિતિમાં મારા 4-5 જણાના નામ લીધા. પ્રસંગ સમિતિ એટલે અત્યારે મોરારી બાપુ ની કથા આલે છે તો ત્યાં જમણવાર ની એક સમિતિ બની હોય. અમારે માત્ર માં એટલું કીધું કે આવા બધા માણસો આવતા હોય તો તમે મને મદદ કરજો, નથી અમે ટ્રસ્ટી માટે થઈને અરજી કરી. એમાં 4 નામ જે હતા ને બેન, જુનાગઢ ના સૌથી રૂપિયાવાળો માણસ દીપક ચોકસી, કે જેનું દરરોજ નું 20 લાખ રૂપિયાનું દાન છે. કિશોર પોકિયા કે જે સાધુ સંતોની સેવા કરે, અને આની પહેલાના જે અમારા મેયર હતા ધીરુભાઈ ગોયલ, એનો છોકરો વિકી ગોયલ, આ લોકોને પ્રસંગ સમિતિમાં રાખ્યા હતા. અને શેલજામાને જ પૂછવાનું, કે કાલ શેલજામાને પણ ધમકી આપતો હતો કે તમે બોલશો તો હું તમારા ચીઠા ખોલીશ. અરે ભાઈ, તારું ચીઠો તો માં અંબાએ ખોલી નાખવા છે, હજી તારી ઉપર તપાસ. અમારા ભાજપના મોટા નેતા ઉપર એને આક્ષેપ કર્યો કે 50 કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા લીધા છે. બીજું 4 IAS ઓફિસર ઉપર આક્ષેપ કર્યો કે 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડે લીધા, ને 50 લાખ રૂપિયા રાહુલ ગુપ્તા એ લીધા, ને રીતિરાજે લીધા, ને અમારા અનિલ રાણાવસિયા માટે આક્ષેપ કરે છે. જે નક્ષિત પવિત્ર માણસો છે એના માટે આક્ષેપ કરે છે. એટલે તું કોઈ આ ગુજરાતનો મુખ્યમંત્રી છો? અને આની ઉપર પૂરી બેન તપાસ થવી જોઈએ. CBI ની તપાસ માટે કાલે હું લેટર પણ લખું છું કે આને કાગળ ક્યાંથી કાઢ્યો. એમાં તું એમ કહે કે 5 કરોડ રૂપિયા અમે ભારતીય જનતા પાર્ટીના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા. IAS ઓફિસરોને પણ પેટનું પાણી દુખવું જોઈએ કે એક લુખો માણસ કે જે વાથીને શ્રી રવિશંકરને દગો દઈને અહીંયા આવ્યો છે, જે માણસે આખી જિંદગી પાપના ધંધા કર્યા છે. બેન વિચારો, કોઈ 2 વાગે ગોકુલ હોસ્પિટલમાં જઈ અને વિડીયો કેમેરા વાળાને લઈ જવાનો, એ કે અમે સત્સંગ કરવા ગયા હતા એટલે વિડીયો કેમેરો લઈને, અને એ બહાર નીકળે ને અડધી કલાકમાં તો ઓફ થઈ ગયા તનસુખગીરી બાપુ. આની પણ તપાસ થાય, ગોકુલ હોસ્પિટલ ની પણ પૂરી તપાસ થવી જોઈએ. એ બહાર નીકળે છે રાતે 2 વાગે ને 2:30 વાગે બાપા મરી જાય. તમે કહી રહ્યા છો કે આની તપાસ થવી જોઈએ, એટલે શું મહેશગીરી બાપુએ આ હત્યા કરી છે કે આમનું મૃત્યુ માટે જવાબદાર છે? હત્યા કરી કરતા બેન તમે વિચાર તો કરો કે જેની અરે લેવા દેવા જ નથી. તનસુખગીરી બાપુ અરે એને કોઈ લેવા દેવા નથી, કોઈ દી ખબર કાઢવા ગયો. એ કે હું આનો ગુરુ શિષ્ય છું એટલે મારે મને એને દક્ષાને આપી દે દક્ષિત, અને ઈ તું રાતે 2 વાગે જા અને અડધી કલાકમાં ઈ ઓફ થઈ જાય. આ બેન એના ફોટા જોવાના, આ દિલ્હી ગયો ને, આ દિલ્હી ત્યારના ફોટા જો, અહીંથી ભગવા કપડા પહેરીને ગયો તો જોઈ ગયો એનો સીન શોર. બિલકુલ. પણ તમને એવું નથી લાગી રહ્યું કે ક્યાં કામાને આ 2 ઝઘડાની વચ્ચે મામલો આખો હરિગીરી અને મહેશગીરી માંથી સીધો ગિરીશ કોટેલા ચા બાજુ આવી ગયો? બેન મારાથી ને એક સાચી વાત થઈ ગઈ, મને શું કામ આલો, મારે શું મહેશગીરી લેવા દેવા, મારે 1% ના લેવા દેવા નથી.
મેં ખાલી નિવેદન આપ્યું કે આ નથી સોંપતું, સાધુ સંતોને નથી સોંપતું. જે જગ્યા તમારી છે જ નહીં, જે જગ્યાને તમારે લેવા દેવા નથી, તમે રાતોરાત ને સાઈન કરી એવા મેં કીધું છે. પાછો રિક્વેસ્ટ કરું કે તમને બે સંતોને રિક્વેસ્ટ કરું છું, પગે લાગું છું કે તમે એના ફેમિલી પાસે જાઓ. ધનસુખ ઇમેરીના એક નાના ભાઈ હતા ગણેશગીરી બાપુ, એના પરિવારે બેન 50 વર્ષથી ને હું ન બોલું તો હું કરું, હાલો હું બોયલો મારો વાક ને, અને તેથી હું પણ બોયલો હતો કે જેવું મારું નિવેદન સાંભળશે ને એટલે આ મારી વાહન પણ પડવાનો, પણ બેન એનું કઈ આવવા ન દો. મારું એને ચીઠાન ચોપડા આખી દુનિયાના ખલો એટલા ખોલ લઈ, તારા ચીઠા ચોપડા તો નીકળી ગયા કે જુનાગઢ થી તું ન્યા ગયો, તે શ્રી રવિશંકર ને દગો દીધો, ભાજપ માંથી ચૂંટાણો, અહીંથી ભગવા કપડા પહેરીને ગયો તો પાછા પાછા તે ડિઝાઇન ડિઝાઇન ના કપડા પહેરીને પાછો આવી ગયો, પાછા અહીંયા ભગવા કપડા. બીજું ભૂતનાથ મંદિર નો પણ કહી દઉં, એમાં મોટું ષડયંત્ર છે, એમાં 4-5 ટ્રસ્ટીઓ જુનાગઢ ના છે, અને જુનાગઢ ના જે ટ્રસ્ટીઓ છે ને એમાં શું રમત થઈ, એમાં કોઈ સરકાર નો પણ વકીલ બકીલ એમાં જોડાયેલો છે. એનું બેન એની એની કલેક્ટર ને કહેવું છે કે આના કાગળ મગાવવા, ભૂતનાથ મંદિર નો મન કઈ રીતે બહેનો, કોઈ લેવા દેવા જ નથી બેન. આ વર્ષો પેલા જેની પાસે ગુરુ દત્તાત્રેય નું કંબલલાલ કુંડ ના અમૃતગીરી બાપુ ના શિષ્ય હતો, તો તું આ જગ્યા નો ક્યાંથી, ભૂતનાથ નો ક્યાંથી બની ગયો? ગામમાં વચોવચ જગ્યા છે ને કરોડો રૂપિયાની. એટલે પણ સાથે ગિરીશભાઈ સવાલ અહીંયા એ આવે છે કે ભારતીય જનતા પાર્ટી તો હિન્દુત્વની પાર્ટી કહે, સનાતન ધર્મ ની વાત કરે છે, આનાથી સનાતન ધર્મ ને કેટલું નુકસાન પહોંચશે? કારણ કે પછી તો વિશ્વાસ જતો રહેશે. બેન આખા દેશ ની અંદર બદમાન કરી નાખ્યું આ માણસે. આવ્યો તે દીના ઝઘડા કરે, પેલા આવ્યો ત્યારે એને નેમિનાથ માં આવશો તો એના માથા કાપી નાખશું, આ તારી ભાષા છે? આજે હું તુકાર એટલે બોલું કે બેન એને મારા માટે જે શબ્દ બોલ્યો જ ને, આનો ઇતિહાસ તો બધાને ખબર છે ભાઈ. અને તું સંત થઈને શું કરવા જાય? હું તમને એમ કહું બેન, રાતના 2 વાગે કોઈ પણ માણસ વિડીયો લઈને જાય ને, હું ગોકુલ હોસ્પિટલમાં વિડીયો લઈને જાય છે ભેગાને, એને કોકે સલાહ આપી કે બાકીનું તો અમે જજનું ને બધું ફોડી લેવું, એકવાર અંગૂઠો લગાડી દે પછી બધું અમે કરી લેવું. એટલે દબંગ ની જેમ 8-10 જણા ગયા હતા સાઈન લેવા. અચ્છા તમે કહી રહ્યા છો દબંગ ની જેમ ગયા હતા, એટલે શું આ આખો મામલો પ્રોપર્ટી નો છે કે પછી ગાદી લેવા માટેનો છે? બેન પ્રોપર્ટી નો એટલે અંબાજી ની આવક કેવડી, જેથી બેન એમને માલિન જતા હતા, કાં કોઈ નો નીકળ્યા, રૂપિયા 3 વર્ષથી થયો બેન, હજારો માણસો આવે. આજ દિવાળીમાં બેન 18-20 હજાર માણસ રોપવે માં ગયા, અને આ છે ને શ્રવણ ની જેમ કામ કરે. આજે હિંમત થાય 80 વર્ષના બાપ ને 90 વર્ષના રોહિમા ને લઈ જવાની, અને ત્યાં જાય ને બેન બાર ના, ત્યારે હરેક માણસો, આપણે બહાર જાય ને તો મારા ફાધર એમ કેતા કે 5,000 રૂપિયા ધરતો આવજે, એટલે અહીંયા 5,000, 10,000 ને 25,000 રૂપિયા ધરવા વાળા પણ માણસો આવે છે. એ આવક સિવાય શું બેન, નો નાવા નીચોવાના એને કોઈ લાગે વળગે નહીં બેન. ધનસુખગીરી બાપુ એ રે ને શું લેવા દેવા, અને તમે સાઈન કરીને આ હું એનો વારસદાર થઈ જાઉં, આવક જ ને બેન, આવક સિવાય હું, અને આવક માંથી આ બધા મજા કરવાની છે. તમે કહી રહ્યા છો કે આવક માંથી મજા કરવાની છે, પણ શરૂઆતમાં જે રીતે મહેશ ગીરી આરોપ લગાવ્યો હરિગીરી બાપુ ઉપર, એટલે શું એના અસલી શિષ્ય કોણ છે? એમાં શું થયું બેન, બે આને આરોપ લગાડ્યો, પેલા વેરા રાતના મહેશ ગીરી સાઈન કરી આવ્યો, હરિગીરી બાપુ એ બીજે દિવસે કોઈ એનો ચેલો નિમી દીધો. હવે લડાઈ તો એ બે વચ્ચે ની થઈ ગઈ, એ બે વચ્ચેની લડાઈમાં મેં પોઝિટિવલી એવું કીધું કે આ સારું નથી લાગતું, આખા દેશમાં જુનાગઢ બદનામ થાય છે, આ વાત વ્યાજબી નથી, આ ન થવું જોઈએ. પણ લઈને ઝાટકો લાગ્યો, મને એમ કહી કે તું શંકરાચાર્ય છે મને સલાહ આપે. અરે ભાઈ મેં સલાહ નથી આપી, મેં તમને બે ને એમ કીધું કે આખા દેશમાં આ ભગવો લજાય છે, તમને માણસો પગે લાગે જ, ભગવા કપડા પહેર્યા છે એટલે માણસો રવેડીમાં બેહેજ ને બપોરે 12 વાગ્યાના બેન તમે પણ કર્યો છે શિવરાત્રી નો મેળો, 2 વાગ્યાના બેઠા હોય, રાતે 12 વાગ્યા સુધી પલોઠી વાળીને બેઠા રહી છે, ત્યાંથી ના આ લોકો સાધુ સંતો ની રવેડી નીકળે ને એના દર્શન કરી લે, આ લોકોને ખબર પડશે કઈ જુનાગઢ માં આવા સાધુ સંતો ઝઘડા કરે છે? એટલે આમાં તો અસલી શિષ્ય કરતા અસલી સાધુ ને અસલી બાપુ, આમાં અસલી ક્યાં રહ્યા બેન, અસલી કોઈ ન રહ્યો. આને મહેશગીરીએ
આપણા ધનસુગીરી ની સેવા કરી હોય તો અસલું કહેવાય કે તારો હક લાગે. તારે લેવા દેવા નથી, કોઈને નથી બેમાંથી એકને પણ. મારો ચેલો મુંડીને બિહાડી દે એવું હાલે ક્યાંય? 50 વર્ષથી બેન આ કુટુંબ ને હું ઓળખું. ધનસુખગીરી બાપુ બાળ સ્વરૂપ હતા. ઈ છે ને વરસાદમાં હાલીને જતા, શિયાળામાં જતા, પછી હાલી નહોતા કે દોડીમાં જતા. અને એ માણસ સાવ બાળ સ્વરૂપ હતો. એની જગ્યાનો આજ તો સારું થયું કે કુદરત મારી વાત સાંભળી લીધી બેન માતાજીએ, કે આજે મામલતદાર ને બધું હોપાઈ ગયું. ભાઈ ગુરુ દત્તાત્રે માં અંબાજીનો જેમ સોમનાથમાં વહીવટ થાય ને એમ હવે બેન આનો સારા મારો વહીવટ થાય. પણ જે રીતના ઝઘડા થઈ રહ્યા છે એ ઝઘડા તો કદાચ આવનારા સમયમાં જૂનાગઢ જે પવિત્ર ધરતી ગણાય છે એ પવિત્ર ધરતી ઉપર એક દાગ સમાન હશે. લાગી ગયો ને બેન દાગ, હું કરવાનું? આખા તો સારું થયું કે આજે સરકારમાંથી સૂચના આવી હશે કલેક્ટર સાહેબને, અને આજે પત્રકાર પરિષદ જૂનાગઢમાં પણ હતી અને એમાં ડિક્લેર પણ થઈ ગયું. ના, આને જે લેટર મોકલો હતો ને સંજય કોરડિયાનું નામ લઈને એ લેટર આપે છે કે મહેશગીરી, કે આ ભવનાથ મંદિરમાં રૂપિયા દઈને હરિગીરી બેહેડો છે ભાજપના એક મોટા નેતાએ. ભાજપના એક મોટા નેતાને પૈસા આપ્યા 5 કરોડ રૂપિયા. એ સંજય કોરડિયાનો લેટર રજૂ કરે છે ધારાસભ્યનો, કે મને સંજય કોરડિયાએ લેટર આપ્યો છે. અને હરિગીરી છે એ ભવનાથમાં રૂપિયા દઈને બેઠો છે. બેન તમે એક વિચાર કરો કે આખા દેશની અંદર અમિત શાહને છે ને માણસો ભગવાનની જેમ માનવાના, જે રીતે એને આખા દેશની અંદર કાશ્મીરની જે લડાઈ કરી, જે રીતે એ માણસ આખા હિન્દુત્વ માટે લડાઈ કરે છે, એનો લેટર આ ભાઈ ફોડે છે કે હું લેટર વાંચું છું. 5 કરોડ રૂપિયા એક ભાજપના બહુ મોટા નેતાને દીધા, નામ જો. પછી એમ કે 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા તમે રાહુલ ગુપ્તાને દીધા, પછી આ અમારા અનિલ રાણાવસિયા માટે થઈને બેફામ પરિક્રમામાં બેફામ બાંધ્યો તેની અરે. ત્યારે બેન મારે એવું કેવું પડ્યું, હું મીટિંગમાં હાજર હતો પરિક્રમા ટાઈમે, કલેક્ટર સાહેબે એટલું કીધું કે ભાઈ મેળામાં 15 લાખ માળ આવતું હોય ને એ 3 દિવસ પહેલા પરિક્રમા ચાલુ કરી દઈ ને એટલે મેળો પૂરો થઈ જાય. બેન 15 લાખ માળા જંગલમાં ઘરે ને તો ગુંગળાઈને મરી જાય. આ તો બેન ત્યાં જે સેવા કરવા આવે છે ને કરોડો રૂપિયા વાળા ખવડાવવા માટે, એના હિસાબે બાકી વહીવટી તંત્ર રાજકીય કોઈનું કામ નથી. એ 50 જણા જે જમાડવા આવે ને અબજો અબજો રૂપિયા વાળા, એનું કામ છે કે એ માણસોને જમાડે છે. અને આ ભાઈ એવી જીત લેતી આમ પ્રમાણે આમ કહેવાય. આ વખતે પણ બેન ફોરેસ્ટ ઓફિસરે દરવાજો ખોલી રાખવો પડ્યો 3 દિવસ અગાઉ. પણ છેલ્લે હવે આ વિવાદનો અંત શું? કઈ નહીં, આવી ગયો અંત. ઓફિસ કીધું બધું સરકારે કલેક્ટરને ને હવે બાધે રાખે છે. હવે બાધો જાવ કલેક્ટર ને એમ કયો હું કામ ઓર્ડર કર્યો, નિયમ પ્રમાણે કરેલો છે ને. ભવનાથ મંદિર ની અંદર પણ કલેક્ટર ને મામલતદાર છે એ જયારે પેટીમાં પૈસા ધરો ને ત્યારે મામલતદાર ની હાજરીમાં એ પેટી ખુલાય છે. રમા અંબાજીની જે આવક થાય એનો હિસાબ તો રહે કલેક્ટર સાહેબ પાસે, એમાં કોઈ ખોટું ન કરે. બેન કોઈ પણ કલેક્ટર એ આઈએસ ઓફિસર ભાઈ નો બેની કોઈ મંદિર પાસેથી પૈસા માંગે? અલોક કુમાર જેવા માણસ માટે, રાહુલ ગુપ્તા જેવા માટે, રીતિજ રાજ માટેથી નું તો આ શબ્દ બોલ કે બધાનું હું કરી લઈશ અને રાણાવસિયાની બદલી કરી નાખો. તું કોઈ રાષ્ટ્રપતિ છો? તું મુખ્યમંત્રી છો તું? ને આની તપાસ બેન જોજો, સીબીઆઈ ની તપાસ ની માંગણી કરવાનો છું. ત્યાંના આના ચીઠા ખોલ, મારા ચીઠા તારાથી તેવડો એટલા ખોલ રાખજે. તમને શું લાગે છે તનસુખગીરી બાપુની જે મૃત્યુ થયું, એમનું દેહાંત થયું, તમે કી સીધો કહી રહ્યા છો કે મહેશગીરી ગયા હોસ્પિટલમાં અને કલાકમાં એમનું ડેથ થઈ ગયું? એટલે સીસી એ પોતે બોલ્યા કે હું કરાવવા ગયો તો સાઈન સિકા, એની એક પ્રેસ કોન્ફરન્સ નું ઇન્ટરવ્યુ મોકલી, એને કીધું છે કે આ હું સાઈન સિક્કા કરાવવા ગયો તો. બહુ દાદાનો દીકરો તું કે સાઈન સિક્કા કરે એવું, એમ ખબર કાઢવા માણા જાય ને. અને આઈસીયુ વિભાગમાં બેન ફગાવાલાને જવાની પણ મનાઈ હોય છે. મારો ભાઈ અહીં સ્ટર્લિંગમાં દાખલ થયો ને ત્યારે 1.5 કલાક પૂરતું કુટુંબનો એક જણો અંદર જાતો હતો. આઈસીયુ વિભાગમાં તને હેનો કરવા દીધો ભાઈ? પરિવારના સભ્યને જ આઈસીયુ વિભાગમાં જવા દે ને, એ પણ 5-15 મિનિટ પૂરતું. બિલકુલ ગિરીશભાઈ, ચલો જોઈએ કે હવે આ મામલામાં શું થાય છે. તમે એને ષડયંત્ર નું નામ આપી રહ્યા છો કે હવે આની અંદર દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય. બેન હું હજી કહી દઉં, આઈસીયુ વિભાગમાં મારા ભાઈ ને 3 મહિને સ્ટર્લિંગમાં દાખલ કર્યો હતો ને,
ત્યારે એક જણાને છૂટ આપતા હતા 5-15 મિનિટ ભાઈ ને જોવા માટે. તને એની છૂટ આપી ગોકુલવાળાએ, તું એના કુટુંબ નો છો, 10 જણાને લઈને ગયો આઈસીયુ વિભાગમાં, તું વિડીયો લઈને ગયો. બિલકુલ જોઈએ હવે મહેશ ગીરી બાપુ આનો શું જવાબ આપે છે અને આપ અમારી સાથે જોડાયા તેના માટે એના જવાબની માં અંબા એનો હિસાબ લે. એના જવાબની આપણે પૈડી પણ નથી કે હવે આ એક આક્ષેપ પહેર્યો હતો ને બેન કે આ ભવનાથમાં કે હું તારા ચીઠા તું મારી આખી જિંદગી કોઈ લાગ ને, હવે આનો હું જવાબ દે બેન? આવા માણસને જવાબ એનો દેવા? આ તો આપણો ટાઈમ બગાડીએ. હવે બોગસ માણસ જેને ષડયંત્ર કર્યા, શ્રી શ્રી રવિશંકર ને મામા બનાવ્યો, તનસુખગીરી બાપુ ના કાગળ સાઈન સિક્કા કરી આવે છે, કમંડલ કુંડ ના ભૂતનાથ ના બાપુ નું પણ આ જ કર્યું છે બેન, આ નીકળવાનું બા લખી લેજો. બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.